तो भाइयों और बहनों सब्सक्राइब मारो। ક્ષમાભૂષણ સુરનું અને ક્ષમા કાયરની ઢાલ, ક્ષમા છે એ સુરને માટે ઘરેણું છે અને ક્ષમા છે એ કાયરને માટે ઢાલ છે, એનું રક્ષણ બની જાય. ક્ષમાભૂષણ સુરનું અને ક્ષમા કાયરની ઢાલ, ક્ષમા કરે કમાલ અવને માથે આહિરા, ધરતીની માથે ક્ષમાથી બીજું કંઈ વિશેષ મોટું છે જ નહીં. ક્ષમા એવી કમાલ કરે, કોઈને માફ કરતા આવડી જાય ને, ક્ષમા આપતા આવડી જાય ને, એ મોટામાં મોટો ગુણ આ જગતના પટમાં છે. એવી ક્ષમાવંત સમજદારીની વાત મારે તમારા સામે માંડવી છે. કાઠિયાવાડની ધરતીના અમરેલી પ્રગણાના મોટા લીલિયાની બાજુમાં આવેલ કાકચ ગામ થોડેક છેટે એક ગામ અરઠીલા. મેઘાણીજી કહે છે કે આજે ઉજર ટીંબો છે. કાકચ ગામની માલિકર હોંડરા બાટી કરીને એક ચારણ રીએ, અરઠીલાની માલિકર વેહુર લાંગાવદરા કરીને એક ચારણ રીએ. પણ સંબંધોની મજા એ છે કે હોંડરા બાટીના ઘરમાં વેહુર લાંગાવદરાના બેન અને વેહુર લાંગાવદરાના ઘરમાં હોંડરા બાટીના બેન હામ હામા હક પણ થઈ. હોંડરા બાટીને એક દીકરો, એનું નામ પીઠાસ. વેહુર લાંગાવદરાને બે દીકરા, એકનું નામ દાદો, એકનું નામ જીવો. બે શ્રીમંત ઘર, શ્રીમંત ખોરડા, જમીન જાગીર આડી વાડી ખેતર માલ ઢોર જર ઝાખીરો ખૂબ. એમાં વેહુર લાંગાવદરાને એમ થયું કે ઉતાસણીનો પડ્યો આવે છે, પાંચ પતિ ભાઈબંધુને ભેળા કરી અને જો ગોઠ કરીએ, અટારની ભાષામાં કહીએ તો વન ભોજન કરીએ, ઉતાહણીનો કઈક આનંદ આવે, ધૂળેટીનો કઈક આનંદ લઈએ. ઘોડે હવાર મોકલો. આજુબાજુના પાંચપતિ ગામની માલિકો પોતાના જે ભાઈ બંધો હતા એને આમંત્રણ દીધું. બરોબર સમય આવીને ઉભો રહ્યો. હોંડરા બાટીએ પોતાની ઘોડી આમ ડેલીમાંથી બહાર લીધી અને પાંચક વર્ષનો દીકરો પીઠાઈશ
અડો ફરીને એટલું કીધું, ભણું બાપા કિસે જાવું કે તોડા મામા ન્યા કે મોડે આવું કે હાલ ભેળો? એમને બાવડું પકડી અને દીકરાને ઘોડી માથે પોતાના ખોડાને મને બેહાડી લીધો. પીઠાઈ છે હાહલી પારેલી, રૂના પોલ જેવી હાહલી, એ સસલું પારેલું, હોનાની ઘોઘરિયું પહેરાવે અને ભાઈ 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 આખો દિવસ સસલાને રમાડે રાખે. એ બાપના ખોડામાં પીઠાઈશ, પીઠાઈશના ખોડામાં હાહલી અને એ જાતવંત ઘોડી ઉપડી બરોબર જે જગ્યાએ નક્કી કર્યું તો ઠીલાના પાદરીમાં એ બાપ દીકરાની ઘોડી આવી ને આ હકડે ઠળ દાયરો બધો વનભોજન કરવા ગોઠ કરવા માટે થઈને મળેલો. એ દાયરો બધો ઊભો થઈ ગયો, બથું ભરીને મળ્યા. પ્રથમ આપણે મળતા ને તે બથું ભરીને મળતા, પછી ધીમા ધીમા ખંભે આવ્યા, એમાંથી ધીમા ધીમા રામ રામી આવ્યા. હવે ગળા સુધી લઈ જાય હાથને, હામ હામ હાથ જોડે ભગવાન જાણે જે કહેતા હોય, ગળો ગળી સેમ કહેતા હોય તો ભલે. બધું ભરી અને મળ્યા બેઠક લેવાણી, યોગ્ય આસન મળ્યા, કવા કહુંબા ઘૂંટાણા, એ મારા હમ તારા હમ કરી અને કે કબીજાને કહુંબાને ચાણ્યું કરે છે. એમાં ગામના પ્રજાપતિ કુંભારે આવીને કીધું, દાયડો ચાકડે પધારો. ભાષાની મજા છે, દાયરો ચાકડે પધારો, ભોજન તૈયાર થઈ ગયું છે, જમવા પધારો. એ પંગત તો બેઠી, એ જે કઈ મિષ્ટાનો બનાવ્યા હતા એ ભોજન પીરસાણા, એ ભાણા બદલાવાના રિવાજ હતા ભાણા બદલાવ્યા, એ તાણ કરી કરી અને મારા હમ તારા હમ, અરે મારા હમ નો લ્યો તો મારા હમ તારા હમ કરી કરી અને ભોજન લેવાના. બહુ ટૂંકમાં એ ગોઠ પૂરી થઈ. હવ દાયરો વિખાણો, હવ પોતપોતાને માર્ગે પીડ્યા અને આ બાપ દીકરો ઘોડી લઈ અને ક્રાંકતને માર્ગે પીડ્યા. પણ જાતવંત ઘોડું ક્રાંકતને માર્ગે વીપડ્યું ભાઈ, અને પરમબ્રહ્મ પરમાત્માની મહેરબાની હોય ને તો જ ધણી ચંગી, જેનો ચંગો ધણી, ચંગો નો માગણ હાર, આ ચંગા તોરિંગ નો ચાડકો, પછી તું ત્રિછે કિરીતાર. અહીં તો ધણી ચંગી, જેનો ચંગો ધણી અને ચંગો નો માગણ હાર, આ પરમાત્માની મહેરબાની હોય ને તો આવું ઘોડું મળે, આવો અહવાર મળે. બાકી ધણ બેરી, જેનો બેરો ધણી અને મૂંગો નો માગણ હાર, આ માથા તોરિંગ નો ચાડકો, પછી તું રૂઠે કિરીતાર. એ તો ધણ બેરી, જેનો બેરો ધણી અને જેનો મૂંગો નો માગણ હાર, માથા તોરિંગ નો ચાડકો. ભગવાનની મહેરબાની ન હોય ને તો ઘોડા ટાળીના ગળે. જાતવંત ઘોડું એ પણા ગાઉનનો પલો કાપ્યો અને પીઠાઈ છે કીધું, બાપુ ભાઈ, દીકરા ભાઈ તો ભૂલી ગયા, હાલી આવીએ. એ આમ બાપ દીકરાએ ઘોડી પાછી વાળી. અહીંયા એવું બન્યું કે વેહુર લાંગા વદરાની તળીની માલિકોર નદીના કાંઠે ખેતર હોય અને એનો ઢાળ આમ પડતો હોય ખેતરનો, એને તરી કહેવામાં આવે. પછી નદીનો હુકો પટ હોય, અડધામણમાં નદી વહી જતી હોય, એ હુકા પટની માલિકોને શાકભાજી કઈ ટમેટા જે કઈ વાયવા હોય એને તરીમાં વાવે ત્યારે કહેવાય. એ વાળા વાવવા વાળા છોકરાએ આવીને એટલું કીધું, ભણું મામા આવડી મોટી ગોઠ કરી અને એક ખેતરની તરીમાં ભાણે જ ભૂલાઈ ગયો. વાળા છોકરાએ આવીને એટલું કીધું, ભણું મામા આવડી મોટી ગોઠ કરી અને એક ખેતરની તરીમાં ભાણે જ ભૂલાઈ ગયો. મારો બટકું રોટલો ભાઈરે પીડ્યો, હું ખાઈ ખાઈને હું ખાઈ જાત. અરે ભાણા કે બટકું રોટલો થોડો ભાઈરે પડે, પણ ધાર્યા કરતા વધારે માણા થઈ ગયું, તને કહેવાનું ચુકાઈ ગયું, મને યાદ ન આવ્યું, અને જે કઈ ઠામડા હતા એ હવે તો ગામમાં મોકલાવી દીધા, હવે કઈ છે નહીં. એમ વાત કરે એમાં હાહલી છે, એલા વડલાને થડે સસલું ઠેકડા મારે. આ છોકરાની નજર પડી, મોઢામાં પાણી આવ્યું, ખંભેથી ડાંગ છૂટી. હવે હાહલાનું મોત ઢેફળે, એ સસલીનું ઢીમ ઢીળ્યું, એ ટાટિયો પકડી અને જે ભઠ્ઠો બળતો હતો એમાં હાહલી હેકવા મૂકી અને પોતે પાણીનો ઘડો ભરવા ગયો. તા બાપ દીકરો ભાઈ ઘોડી લઈ અને આવ્યા ને વેહુડ લાંગા વદરાને એટલું કીધું કે મારા પીઠાઈશનો ભાઈ એક હાહલું અહીં બાંધ્યું હતું. હવે વાતને વારી ટોરી નાખવા માટે થઈને મીંડા બાના દેવા હાહલું છે, છોકરાવે સોડી મૂક્યું હશે, રમતા રમતા ક્યાંય વીયું ગયું હશે, નહીં તો સિંહનું જનાવર કહેવાય ને સિંહમાં ભાગી ગયું હોય. આ વાતને વારી ટોરી નાખવા માટે આવા બાના દે, એમાં ઓલો છોકરો પાણીનો ઘડો ભરીને આવ્યો ને એટલું કીધું કે ભણું મામા શું છે? તમારા પીઠાઈશની હાહલી હતી કે હાહી જે હોનિંગ તણી અને આ અગ્નિમાં શેકાય.
હાહી જે હોનિંગની અને આ અગ્નિમાં શેકાય તો ભલાનો ગા થયો કે જમતલ જમદ્રઢ જાય, મારી હા હલી ને ખાનારો જમની દાઢમાં જાય. એ છોકરાનું ડીમ દેવું હાળા બને વિચારે વાતનું વતેતર થઈ ગયું. ક્રોધાત ભૌતિ સમોહ સમહાત શ્રુતિ ભંશો, શ્રુતિ ભંશાત બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશાત પ્રણત્ય. કૃષ્ણની ગીતામાં આખી પ્રક્રિયા કીધી છે. ક્રોધાત ભૌતિ સમોહ, ક્રોધ ઉત્પન્ન થાય, સમોહ ઉત્પન્ન થાય, સમોહાત શ્રુતિ ભંશો, સમોહથી શ્રુતિનો ભંશ થાય, શ્રુતિ ભંશાત બુદ્ધિ નાશો, પછી બુદ્ધિનો નાશ થાય, વિચારનો નાશ થાય, કાર્ય અકાર્યનો નાશ થાય, હારા હાંતાનો વિચાર કરવાનો નાશ થાય, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. માટે ક્રોધ કદી કોઈ કરશો નહીં, અને ક્રોધે કપાણા ઘણા. અહીંયા ક્રોધ કદી કોઈ કરશો નહીં, અહીં ક્રોધે કપાણા ઘણા, એને નથી પારકા કે પોતાના ગણ્યા, તો નઠારો ક્રોધ છે નટવર. પછી ક્રોધ પોતાના ન ગણે, પારકા ન ગણે, ક્રોધ જેવો ભયંકર દુશ્મન જગતના પટની માલિક પર કોઈ છે. ખાડા બની વતારે વાતનું વતેસર થયું, એ તલવારની મુઠમાંથી હાથ વયો ગયો, હોંડરા બાટીનું ધરથી મસ્તક જુદું થયું, ક્રોધ શાંત થયો, પણ થવાનું હતું કાળું કામ થઈ ગયું. એ ઘોડાની માથે મળું બાંધ્યું, માથે પછેડી બાંધી, દીકરાને બેહાડ્યો, પછેડી પકડાવી અને ઘોડું ડચકારી મૂક્યું, અને ઘોડું જાતો મત ક્રાકતને માર્ગે પડ્યું. અહીં ઘેરે આવી અને વેહુર લાંગા વદરા એના ઘરના અને એના ધર્મ પત્નીને એટલું કીધું, ઘણું ચારણ એક કાળું કામ થઈ ગયું. શું બન્યું એ આખો પ્રસંગ વર્ણવીને કીધો એટલે બાય એટલું બોલ્યા હશે, એક શબ્દ નું બોલ્યા, આટલું જ બાય બોલી હશે. પણ સમજદાર આદમી બધું સમજી ગયો, કટકટ 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 કટ પગથિયા ઉતરી અને નીકળી ગયો. સમજણા એવા બે દીકરા દાદો ને જીવો. દાદાએ કીધું, માં હા કે મારો બાપ મારા મામાને મારીને આવ્યો, કે મેં સાંભળ્યું, માં મારા બાપે મારા મામાને માર્યો, તે સાંભળ્યું કે અમે સાંભળ્યું, કે તારે મોનો છેડો નથી વારવો, કે ના નથી વારવો, મામાનું રોણું નથી લેવું, તારે મોનો છેડો નથી વારવો કે નથી વારવો, કેમ તારો મામો મરતો ગયો છે અને વાહે પીઠાઈશ ને મુકતો ગયો છે, તેથી પીઠાઈશ જુવાન થાય અને તારા બાપ ને મારશે, તેથી ધણીનો ને ભાઈનો બેનો મોનો છેડો ભેરો વારે કામ થી નહીં. અહીં ઘોડું ઘીરે આવ્યું, ગામ દાયરો ભેરો થઈ ગયો, અંતિમ ક્રિયા કરી, ધીમી 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 જનેતા દીકરાને મોટો કરવા માંડી. પણ માં છે ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાદવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય પણ એક માના હેત મૂલવાય. મોઢે બોલીએ માં તો હાથે નાનું પણ સાંભળે, પછી મોટોપણની મજા, એ તો કડવી લાગે કાગળા. પણ એક દુવાની 36 દુવા ભગત બાપુ એમ કહેવાય છે, કીધા છે, અને એક દુવામાં તો કવિ કાગે અદ્ભુત ઉલ્લેખ કર્યો, માં હું કઠિન તપસ્યા કરું તો મને રામ મળે, મને કૃષ્ણ મળે, મને શિવ મળે, હે મારી માં દાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું ને તો તારો તુકારો ગયો ઈ ગયો, મને મારી જનતાનો કોઈ તુકારો ન મળે, ભગવતને ભજતા અહીં તો માહેશ્વરે આવી મળે, પણ મળે ને એક જ માં, મને ક્રોડ ઉપાય કાગળા, ભગવતને ભજતા તો માહેશ્વરે આવી મળે. આવી જનતા દીકરાને મોટો કરવા માંડી, ધીમા 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 વર્ષો પછી વર્ષો વીતતા ગયા, દહક વર્ષનો ગાળો નીકળી ગયો. પણ માએ ખવડાવી પીવડાવીને એવો પીઠાઈશને તૈયાર કર્યો, નારિયરની માથે હોપારી રાખીને ધુંબો મારે હોપારી નારિયરમાં ઉતારી દે, ડાબા હાથની માલિકો રાણી સિક્કો રાખીને જમણા હાથના અંગૂઠાની ભેટ મારે રાણી સિક્કા ને સાપ ભૂહી નાખે, અને ઘોડો લઈને ખેલવા નીકળો હોય અને હારોથી વડલો આવે તો બે હાથે વડવાય પકડી અને બે પગ વિચારે ઘોલા ને ખેલારો મરવી દે, આવો પીઠાસ તૈયાર કર્યો. રોંઢાના સમયે દીકરાનું માથું ખોળામાં જનેતા મીઠો 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 માથે હાથ ફેરવે અને આંખમાંથી દળાક દળાક દળક પાણી પીડ્યા અને પીઠાઈશ બેઠો થયો, એ ગાલમાંથે પાણી પીડાને બેઠો થયો. માં તો રોસ દીકરા જુવાન થયો ને બાપ, એટલે તને જોઈ અને મારા હૈયામાં હરખ આવી ગયો. બાપ દીકરા મને હરખ આવી ગયો. પીઠાઈશ કે માં હરખના આહુડા ટાઢા હોય, અમારા ગાલમાંથી પીડ્યા ને એ ઉના છે, હું હૈયામાં ખટકો છે, કેમ રોસ, હું દુઃખ છે. અને તેથી જનેતા બોલી હતી, બેટા દુઃખ તો એટલી વાતનું છે કે મારો જુવાન દીકરો પીઠાઈશ કાકતની બજારની માલિક પર ઘોડા ખેલવતો હોય અને તારા બાપનો મારતલ આજની ઘડી સુધી જીવતો હોય, આટલો હૈયાની માલિક પર ખટકો છે.
અને પીઠાઈ છે, કીધું માં હવાર ન થવા દો. અને તેથી જનેતા બોલી હતી, બેટા દુઃખ તો એટલી વાતનું છે કે મારો જુવાન દીકરો પીઠાઈશ કાકતની બજારની માલિક પર ઘોડા ખેલવતો હોય, અને તારા બાપનો મારતલ આજની ઘડી સુધી જીવતો હોય, આટલો હૈયાની માલિક પર ખટકો છે. અને પીઠાઈ છે, કીધું માં હવાર ન થવા દો. હે ગયા ધરપત રાખ, હવાર ન થવા દઉં. વેરી જેના ગાથી ગયો અને માગણ ગયો નિરાશ, તો તો જનની ભાઈરે મરી અને ઉપાડ્યો નવું માસ. એ તો વેરી જેના ગાથી ગયો અને માગણ ગયો નિરાશ, વેરી ગાથી જાય આંગણેથી માગણ નિરાશ જાય, તો તો જનની તો ભાઈરે મરી કે ઉપાડ્યો નવું માસ. રાતનો ડોઢકપોર ભાંગ્યો ભાઈ, ઘોડી તૈયાર કરી, અડધી રાતનો મરહ ભાંગે, ફૂઈના ઘરની પછવાડે ઘોડી ઉભી રાખી, નડિયા ઉચકાવી, ખપેડા ફાડી, અને ફૂઈના ઓરડા માલિક કર્યું. પીઠા જુતરો એ દુબાંગ દુબા પોથ્યો અને ફૂઈ જાગી ગયા. ઝાંખા ઝાંખા એડિયાના તેલના દીવાની માલિક કર, એ અંધવાડાની માલિક કર મોઢું જોયું અને ફૂઈએ એટલું કીધું, પીઠાઈશ આવી ગયો બાપ. ફૂઈ ઓળખી ગયા કે મારા બાપનું લોહી છો, કેમ ન ઓળખું ભાઈ, મારા બાપનું લોહી છો, મારા ભાઈનો દીકરો છો, કેમ ન ઓળખું. આવી ગયો બેટા? હા ફૂઈ. વેહુર લાંગા વદરાના ઢોલિયામો હાથ ચીંધીન કીધું કે આ તારા બાપનો મારતલ હતો. બેટા જે કામ કરવા માટે થઈ આવ્યો છો ને, કામ કરીને ઝપટથી આવ્યો છો ને, માર્ગે પાછો ભાગવા માંડ. કેમ? કે તારા જેવડા જુવાન મારા બે ઓસરીમાં હુતા છે, તને કાંક જ પોતવા નહીં દે, એટલે બાપ જેટલું બને ને એટલું જલ્દી કામ કરીને માંડ ભાગ. ફૂઈ હુતાન માં ઘા ન કરાય, મારા મામાને જગાડી લઉં. કે જગાડી લે, અંગૂઠો મરડો. વળાંગા વદરા બેઠા થયા, નાકમાંથી આંગળી મૂકીને કીધું, મામા હું પીઠાઈશ, માતાજીના બે નામ લેવા હોય તો લઈ લ્યો, આવી ગયો છું. અને ફફડતી અહીંયા જઈતી જઈતી જગમાત જઈતી, કારણ સબ કરને થયું નથી, થયું નથી. તલવાર હાલી, હારોથી કુંભાર ચાકડા માથેથી જે માટીનો પીંડો ઉતારી લીએ એમ ધરથી મસ્તક જુદું થયું. ફૂઈને ખાટલા પાસે આવી, પગે લાગી, નારાયણ કરી, આવ્યો તો એ માર્ગે નીકળી ગયો. એ નીકળી ગયા પછી દોઢ પોર વીતી ગયો, મરહતું થવા આવ્યું. અને ફૂઈએ માન્યું કે હવે મારો પીઠાઈ ક્રાંક જ પોતી ગયો હશે, એમ વિચારી અને મોઢાને માથે ઓઢણાને છેડો મૂક્યો. આમ ધણીનું મળવું પીડ્યું છે, પણ 10 વર્ષ પહેલા જે ભાઈના મોતના સમાચાર મળ્યા હતા, જે ભાઈ આહુડા પી ગઈ હતી, રોઈ નહોતી. 10 વર્ષે આહુડાએ ઝાલક મારી અને ઘૂંટાય 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 અને વેદના હોઠ ઉપર આવી અને બાઈના હૈયામાંથી શબ્દો છૂટ્યા, કઈ સ્વરાથનો સંસાર મારે ઘરે આવશે ઈ ઘણા, પણ મારા માં મેરી જા તારી મણા મને કાયમ રજ કાકરતના ધણી. દાદા એ બેઠા થઈને કીધું, જીવા માએ મામા ને સંભાઈ રહ્યા કે માને ઓહણ આવ્યું હશે, સપનું આવ્યું હશે કે તને યાદ આવે છે, તે યાદ નથી કેમ આવતું, પીઠાઈ આવ્યું હશે. દંડનારાયણ ઓરડાને પાટું માર્યું, બાપનું મળું જોયું, મા પાસે આવીને કીધું, ઢોંગ રેવા દે. કેમ? કે આ પીઠાઈ મારીને વિયોગ ગયો, માથે દોઢ પોર વીતી ગયો, લોહી ઠરી ગયું છે. ભગવાન મોકો દીધો નવે રોષ, કે ભાગી ભાગીને ક્યાં લંકાને કાંગરી ગયો, દોઢગાવના પલામાં થઈ ગયો, ઉપડો ને વાહે. કે બાપની અંતિમ ક્રિયા કરી લઈ, મૂકશ્યો નહીં. આઈ પીઠાઈ આવીને વાત કરી, મા કામ પૂરું કરીને આવ્યો કે દીકરા હવે બહુ નજીક મામાના દીકરા, વેર બંધાણું હલ નીકળી જાય. મા દીકરો ઘોડી લઈ ક્રાંક છોડી નીકળી ગયા. રાજસ્થાનની ધરતી માં ચિત્તોડ મહારાજ નો આશરો લીધો. અહીં બે ભાઈઓ ગોતણ કરે, ક્યાંય પીઠાઈશ મળે નહીં, એમાં ખબર પડ્યા કે રાજસ્થાન છે. બે બારોટો થઈને આવ્યા ભાઈ, રવાદ લઈને ચોપડા લઈને નામ માંડવા માટે થઈને આવ્યા છીએ. પીઠાઈશ ના ઘર સામે ઉતારો દીધો, પણ 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા તેડવા આવે, પીઠાઈશ ને મારવાનો વેત નથી આવતો. અને એક દી પીઠાઈશ ના ઘરના ની ચૂડી નીંદવાણી કીધું, ઘડાય આવી દિયો. કટકટ કટકટ મેળીના પગથિયા ઉતરો, બે બારોટો ભેડા થઈ ગયા. મણિયારા ઘર ધારા આવેલા, મણિયારાના ઘરે આવેલા એટલે નાગાજણે કીધું, ભાઈ ઘા કરું કે નહીં, કે કેમ, કે જગાડી દેવો છે, ખબર નથી આપણે કોણ છીએ. હાથ કર્યો,
કે પણંગ જે પથારી તણે અને જો છિનકુ ચડાય એને જાય તો ઘડીયું જાય પણ પોર ન જાય પીઠવા હરપના માથે ડેટકું ચડી જાય તો ઘડી બે ઘડી જીવે એમાં પોર ન જીવે એ દુવા કહેવાતા જાય છે. મણિયારાનું ઘર આવ્યું, ચૂડી લીધી, પાછા વળ્યા કે જો તો બારોટ અમારા દેહના મણિયારા કેવી ચૂડી ઘડે છે. એ આમથી આમ જોઈને કીધું કે ચૂડી જે ચિત્રોળા તણી અને તને મૂલવતા મોંઘી પડી, આ તો નાખીશ નિત્રોળા, હવે પેલા ભવ ની પીઠવા આ ચૂડલી તો તારી ધણિયાણી આવતે ભવ પહેરે તો ભલે, આમાં સમય નથી રહ્યો. મેં કીધું કોણ દાદોન જીવો? કે હા, કે ભૂતનાથ મહાદેવના મંદિરને પછવાડાને ઓટે જઈને બેહો હમણાં આવો. બે ભાઈઓ હાલતા થઈ ગયા, અહીં ચૂડી દઈ અને પીઠાઈશ મંદિરે આવ્યો. નાગાજન કીધું દગો ખીરો ને? કેમ? કે નજર નાખ, ત્રણ આદમી પાછળ આવે છે, ધીમા 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 ત્રણ પડછાયા એવા, એ ત્રણ પડછાયા બીજું કોઈ નહીં પણ પીઠાઈશના ઘરના હાથની માલિક પર બે ઘોડાની લગામો લઈ હાજર થયા. કે તમે? કે હા હું. કેમ? કે આના બાપને માર્યો તે તારી ફૂએ તને ભાગવાનો મોકો દીધો તો હું મને મોકો ન દઉં? પગપાળા કેટલેક જાહે. અને ટૂંકમાં એ બે ભાઈઓના હૃદય પલટો થયો. પીઠાઈશને મારવા માટે થઈને જે કટારો કાઢ્યું થયું એ બાઈના ચરણની માલિકર મૂકીને કીધું, બેન તારે ઘીરેથી ઠાલે હાથે વિદાય ન થવાય, આજ તારા કાપડાની માલિકર અમે તને તારો પીઠાઈશ દઈએ છીએ. વેરથી વેર જગતમાં કોઈ દિવસ સમતો નથી, હંમેશા માટે ક્ષમાથી સેમું છે. લે કવિઓએ કીધું છે, ભૂષણ સુર નું યન સમા કયર ની ઢાલ, પણ ક્ષમા ક્ષમા કરે કમાલ, એ તો યૌવની માથે આહિરાર, પણ ક્ષમા ક્ષમા કરે કમાલ, એ તો યૌવની માથે